આજવા રોડ ઉપર આવેલા રામદેવનગર બેમાં છેલ્લા બે મહિનાથી ઉદ્ભવેલી દૂષિત પાણીની સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવતા શિવસેનાના પ્રવક્તા તેજસ બ્રહ્મભટ્ટ સહિત સ્થાનિક રહીશોએ તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો છે। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં વર્ષોથી પાણી દૂષિત આવવું અને ઓછા પ્રેશરથી આવવાની સમસ્યા ઉદ્ભવી છે। તેવામાં આજવા રોડ ઉપર છેલ્લા બે મહિનાથી દૂષિત પાણીનો ઉપયોગ કરતા નગરના રહીશોને રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે। વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર આજવા રોડ કમલાનગર તળાવ પાસેના રામદેવનગર બેમાં છેલ્લા બે મહિનાથી દૂષિત પાણીની સમસ્યા છે। વારંવાર સ્થાનિક વોર્ડ કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજી સુધી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી। સ્થાનિક રહીશોના પીવાના પાણીના નળમાં ગટર મિશ્રિત કાળું અને પીડાશ પડતું પાણી આવી રહ્યું છે। સ્થાનિક રહીશો આ પાણીનો ઉપયોગ કરતા હોવાથી લોકોને રોગચાળામાં સપડાવવાનો ભય સતાવી રહ્યો છે। નગરજનો પાસેથી દંડ વસૂલાતમાં પાવરગો બનતું પાલિકા તંત્ર સુવિધા પણ આપે તેવી સ્થાનિક રહીશોની માંગ છે। આ અંગે શિવસેનાના પ્રવક્તા તેજસ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે જો ટૂંક સમયમાં આ સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે નિંદ્રાધીન તંત્રની આંખો ખોલવાનો પ્રયાસ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે। કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા શહેરનો પૂર્વ વિસ્તાર છે। આજવા રોડ ઉપર કમલાનગર તળાવ પાસે આવેલ રામદેવનગર બે છે, જ્યાં આશરે 400 જેટલા મકાનો છે। છેલ્લા 1-1.5 મહિનાથી દૂષિત પાણીની સમસ્યા આ વિસ્તારની છે, પરંતુ ઘણીવારની રજૂઆત છે સ્થાનિકો દ્વારા કોર્પોરેટરોના અને વોર્ડ ઓફિસમાં અને કોર્પોરેશનની ઓફિસમાં, પરંતુ આજ દિન સુધી પણ આ દૂષિત પાણીની સમસ્યા છે એ દૂર નથી થઈ રહી। એક તરફ કોર્પોરેશનના અધિકારીઓ મોટી મોટી સ્માર્ટ સિટીની વાતો કરતા હોય, પરંતુ કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધા જે પાણી છે એને પૂરી પાડવામાં નિષ્ફળ નીવડેલું છે। મોટા મોટા વેરા ઉઘરાવતા અધિકારીઓ માત્ર એસી કેબિનમાં બેસીને તાગળ ધીંડા કરે છે, અને એમના પાપના કારણે આ પૂર્વ વિસ્તારના રામદેવનગરના લોકો દૂષિત અને કલરફૂલ પાણીથી પરેશાન છે। હું આપના મીડિયાના માધ્યમથી સ્પષ્ટ માંગ કરું છું કે કોર્પોરેટરે આ લોકોએ આ લોનકાણી ઉપર ધ્યાન આપવું જોઈએ અને આ જગ્યાએ જે દૂષિત પાણીની સમસ્યા છે એ દૂર કરવી જોઈએ।